હેલો નમસ્કાર મિત્રો, ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજારિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ કમ્પ્યુટરના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. મિત્રો, આ વિડીયો શરૂ કરતાં પહેલાં જો વિડીયો સારો લાગે તો એને લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો. ઓકે, તો જોઈએ આપણે ક્વેશ્ચન. વર્ડ આર્ટ અને ચાર્ટ ક્યાં મેનુમાંથી મળે છે આપણને? વર્ડ આર્ટ અને ચાર્ટ ક્યાં મેનુમાં આપણને જોવા મળે છે એમએસ ઓફિસની અંદર? તો મિત્રો, વર્ડ આર્ટ અને ચાર્ટ મેનુ છે તે આપણને ઇન્સર્ટ મેનુની અંદર જોવા મળશે. શેમાં? ઇન્સર્ટ મેનુની અંદર. અને આ ઉપરાંત ઇન્સર્ટ મેનુની અંદર આપણને હાઇપરલિંક છે, વર્ડ આર્ટ છે, બીજા પણ ઘણું બધું વસ્તુ આપણને ઇન્સર્ટ મેનુમાંથી આપણને જોવા મળે છે. ટેબલ પણ આપણે ડ્રો કરી શકીએ છીએ. ઓકે, ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન. પેન્ટમાં કયા ટૂલથી કલર સ્પ્રે કરી શકાય છે? પેન્ટની અંદર આપણે કયા ટૂલથી આપણે સ્પ્રે કલરને સ્પ્રે કરી શકાય છે? તો એ છે એરબ્રશ. શેનાથી? એરબ્રશથી આપણે કલરને સ્પ્રે કરી શકીએ છીએ. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે પેન્ટમાં તૈયાર કરેલ ફાઇલનો સંગ્રહ કરવા કયા કમાન્ડ વપરાય છે? પેન્ટની અંદર તૈયાર કરવા માટે ફાઇલનો સંગ્રહ કરવા માટે કયો કમાન્ડ વપરાય છે? તો એના માટે વપરાય છે મિત્રો સેવ નામનો કમાન્ડ વપરાય છે. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે કયો એકમ માહિતીનો સંગ્રહ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે? તો મિત્રો, માહિતીનો સંગ્રહ કરવો હોય તો એનો મહત્વની ભૂમિકા ભજવે છે ફાઇલ. જેમ કે આપણે ફાઇલને વિવિધ સ્વરૂપે આપણે સેવ કરી શકીએ, જેમ કે પીડીએફ સ્વરૂપે પણ આપણે સેવ કરી શકીએ છીએ, પીડીએફ સ્વરૂપે. ત્યારબાદ છે વર્ડની અંદર આપણે સેવ કરી શકીએ, વર્ડની અંદર. ઓકે, ત્યારબાદ છે પીપીટીમાં સેવ કરી શકીએ છીએ, વર્ડમાં. વર્ડ છે, પીપીટી છે, એક્સેલ ફાઇલ છે. ઓકે, વગેરે ઘણી બધી પ્રકારની ફાઇલો આવે છે, એની અંદર આપણે માહિતીને આપણે સંગ્રહ કરી શકીએ છીએ. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે ટેક્સ્ટ ડોક્યુમેન્ટમાં ઉપરની તરફ શું હોય છે? ટેક્સ્ટ ડોક્યુમેન્ટ હોય તો એની અંદર ઉપરની તરફ શું હોય છે? તો મિત્રો, ઉપરની તરફ સૌ પ્રથમ હેડર હોય છે. શું હોય છે? હેડર હોય છે. ઓકે, ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે વિન્ડોઝ એક્સપીમાં ફાઇલ ફોલ્ડર્સને ગોઠવવા શાનો ઉપયોગ કરવામાં આવે છે? તો મિત્રો, એના માટે ઉપયોગ કરવામાં છે વિન્ડોઝ એક્સપ્લોરનો ઉપયોગ કરવામાં જશે. એનો વિન્ડોઝ એક્સપ્લોર. ઓકે, ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન અંડરલાઇન, બોલ્ડ, ઇટાલિક માટેનો ટૂલ કયા ટૂલબારમાં આપણને જોવા મળે છે? મતલબ કે આપણને જે અલગ અલગ ફોર્મેટિંગ કરવું હોય, આપણા જે વર્ડ છે, અક્ષર છે, એને નાના મોટા કરવા હોય, હાઇલાઇટ કરવા હોય, બોલ્ડ કરવા હોય, ઇટાલિક કરવા હોય, તો એના માટેનો ટૂલ કયા ટૂલબારની અંદર એ આપણને જોવા મળે છે? તો મિત્રો, યાદ રાખજો, એ ફોર્મેટિંગ ટૂલબારની અંદર આપણને જોવા મળે છે. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે ફાઇલને સેવ કરવા માટેનું બટન કયા ટૂલબારમાં આવે છે? તો મિત્રો, યાદ રાખજો, એ સ્ટાન્ડર્ડ ટૂલબારમાં આવે છે. શેમાં આવે છે? સ્ટાન્ડર્ડ ટૂલબારમાં. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે ઈમેલ સેવા આપનાર સંસ્થાના નામને શું કહેવામાં આવે છે? કે જે ઈમેલની સેવા આપે છે એ સંસ્થાના નામને શું કહેવામાં આવે છે? તો મિત્રો, એને કહેવામાં આવે છે હોસ્ટ નેમ. કહેવામાં આવે છે શું? કહેવામાં છે હોસ્ટ નેમ. જેમ કે જીમેલ છે, યાહુ છે, રેડિપ છે, આ વગેરે બધી હોસ્ટ નેમ હોય છે. ઓકે, અને ડોટ કોમ, તો આ એક ડોમેન નેમ છે. ડોટ કોમ છે તો એ ડોમેન નેમ છે, અને જીમેલ છે તો એ હોસ્ટ નેમ છે. ઓકે, એટલે કે આ જીમેલ આપણું જીમેલ આઈડી છે abc@gmail. ઓકે, આ જીમેલ અને .com. તો આ એબીસી છે તે આપણું યુઝર નેમ છે, અને જીમેલ છે તે હોસ્ટ નેમ છે, અને .com છે તે આપણું ડોમેન નેમ છે. અને આ આખા જીમેલના સરનામાને આપણે @થી છૂટું પાડવામાં આવે છે. આ ક્વેશ્ચન પણ પૂછાઈ ગયેલા છે પરીક્ષામાં. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે ઈમેલ એડ્રેસ વધુમાં વધુ કેટલા અક્ષરોનું હોય છે? ઈમેલ એડ્રેસ હોય છે તો વધુમાં વધુ 255 અક્ષરનું હોય છે. કેટલા? 255 અક્ષરનું હોય છે. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે ઇન્ટરનેટના ગેરકાયદેસરના ઉપયોગને રોકવા શેનો ઉપયોગ કરવામાં આવે છે? કે ઇન્ટરનેટ છે એનો ગેરકાયદેસર ઉપયોગ થઈ રહ્યો છે. જેમ કે
એવા વાયરસો આવી રહ્યા છે, કેમ કે રેમસવેર વાયરસ છે વગેરે અલગ અલગ પ્રકારના વાયરસો દ્વારા આપણા કમ્પ્યુટરને હાનિ પહોંચાડવામાં આવે છે, તો એને રોકવા માટે આપણે ફાયરવોલનો ઉપયોગ કરી શકીએ છીએ. શેનો? ફાયરવોલનો. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે કઈ કીનો ઉપયોગ દ્વારા ટેબલના એક ખાનામાંથી બીજા ખાનામાં જઈ શકાય છે. તો મિત્રો, એક ખાનામાંથી બીજા ખાનામાં જવા માટે આપણે ટેબનો ઉપયોગ કરી શકીએ છીએ, ટેબનો ઉપયોગ. ઓકે. અને મિત્રો, આ ટેબ કોઈ પણ ફાઇલ હોય છે એની અંદર, જેમ કે માની લો કે વર્ડ હોય, તો એની અંદર એક ટેપ પ્રેસ કરતાં 5 અક્ષર આપણે આગળ જઈ શકે છે, 5 સ્ટેપ પણ આગળ જઈ શકાય છે આ ટેપ કી દ્વારા. ઓકે. અને ટેબના આ સિવાય પણ બીજા ઘણા બધા ઉપયોગ છે. ત્યારબાદ છે પેન ડ્રાઈવ એ કેવા પ્રકારની મેમરી છે. તો મિત્રો, આ પેન ડ્રાઈવ છે એને આપણે ફ્લેશ મેમરી તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે? ફ્લેશ મેમરી તરીકે ઓળખીએ છીએ. આમાં એ ઓપ્શન આવશે. ત્યારબાદ છે હાંસિયો ગોઠવવા શાનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, જે MS ઓફિસ હોય છે તો એનું આવું પેજ હોય છે MS ઓફિસનું, તો એની અંદર અહીંયા 1, 2, 3 આવા લાઈનો હશે, તો આને કહેવામાં આવે છે રૂરલ બાર્ગેન. અહીંયા તમારે હાંસિયો મૂકવું હોય તો અહીંથી તમારું લખાણ સ્ટાર્ટ થઈ જતું હોય છે. ઓકે. તો એને કહેવામાં આવે છે રૂરલ બાર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે મિત્રો? રૂરલ બાર. ઓકે. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે સામાન્ય રીતે ચિત્રની ફાઇલના એક્સટેન્શન માટે કયા શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો, ચિત્ર છે એના એક્સટેન્શન માટે આપણે GIF ફાઇલનો ઉપયોગ કરવામાં જશે ને, GIF. ઓકે. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે ઈ કોમર્સમાં બિઝનેસ ટુ બિઝનેસ અને કયા નામથી ઓળખવામાં આવે છે. તો મિત્રો, ઈ કોમર્સની અંદર બિઝનેસ ટુ બિઝનેસને B2B કહેવામાં આવે છે, CB ટુ કન્ઝ્યુમર ટુ બિઝનેસ. ઓકે. તો એવા અલગ અલગ એના પ્રકારો પડે છે. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે ઈ કોમર્સમાં કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમરને કયા નામે ઓળખવામાં આવે છે. તો મિત્રો, એને C2C કહેવામાં છે, કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર. ઓકે. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન, TCP અને IP પૂરું નામ શું છે. TCP અને IP પૂરું નામ શું છે. તો મિત્રો, એ છે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ. ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ. અને IP છે ઇન્ટરનેટ પ્રોટોકોલ. ઓકે. અને આ ઇન્ટરનેટ છે એ 32 બીટનું બનેલું હોય છે. કેટલા? 32 બીટનું. અને તે 4 ભાગની અંદર વહેંચાયેલું હોય છે, અને દરેક ભાગને એક ભાગ 8 બીટનો બનેલું હોય છે. એટલે ટોટલ 4 ભાગમાં વહેંચાયેલું હોય છે, અને તે 32 બીટનું હોય છે IP એડ્રેસ. ઓકે. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે આઉટલુક એક્સપ્રેસ એ શું છે. આઉટલુક એક્સપ્રેસ એ શું છે. તો મિત્રો, એ સોફ્ટવેર છે. આઉટલુક એક્સપ્રેસ છે તે સોફ્ટવેર છે. ઓકે. અને આપણા MS ઓફિસનો એક ભાગ છે. ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર 20 કે મધરબોર્ડ કેટલો પાવર લે છે. મધરબોર્ડ છે એના UGCની અંદર કેટલો પાવર એની અંદર વપરાય છે. તો મિત્રો, એ છે 30 વોલ્ટનો પાવર વપરાય છે. મિત્રો, આ ટાઈપના ક્વેશ્ચન થોડાક ડિફિકલ્ટના ક્વેશ્ચન આ ટાઈપના પૂછાય તો ત્યારે ડિફિકલ્ટ બની જતા હોય છે. તો યાદ રાખજો મિત્રો, મધરબોર્ડ છે તેના વપરાશની અંદર 30 વોલ્ટ જેટલો પાવર લે છે. ત્યારબાદ છે માઉસ કેટલો પાવર લે છે. તો મિત્રો, માઉસ છે તે 5 વોલ્ટ જેટલો પાવર લે છે. મધરબોર્ડ 30 વોલ્ટનો, માઉસ 5 વોલ્ટનો પાવર લે છે. ત્યારબાદ છે કીબોર્ડ કેટલો પાવર લે છે. તો મિત્રો, કીબોર્ડ છે તે 10 વોલ્ટનો પાવર લે છે. મધરબોર્ડ 30, માઉસ 5, કીબોર્ડ 10. ઓકે. ત્યારબાદ છે મોનિટર કેટલો પાવર લે છે. મોનિટર કેટલો પાવર લે છે, સોરી મિત્રો, જે આ કીબોર્ડ છે તે 3 વોલ્ટ આવશે. ઓકે. સોરી, કીબોર્ડ છે એની અંદર 3 વોલ્ટ આવશે. કીબોર્ડ છે તે 3 વોલ્ટનો પાવર લે છે. ઓકે. એ તમે રેક્ટિફાય કરી લેજો. ત્યારબાદ છે મોનિટર કેટલો પાવર લે છે. મોનિટર છે તે કેટલો પાવર લે છે. તો મિત્રો, મોનિટર છે તે 30-40 વોલ્ટનો પાવર લે છે. કેટલા? 30-40 વોલ્ટનો. ઓકે. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે F8 કી 4 વખત પ્રેસ કરવાથી શું થાય છે. F8 કી 4 વખત પ્રેસ કરવાથી શું થાય છે. તો મિત્રો, એનાથી થાય છે પેરેગ્રાફનો આખો સિલેક્ટ થઈ જાય છે. ઓકે. પેરેગ્રાફ આખો સિલેક્ટ થઈ જાય છે. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન
કે સીપીયુ ફેન સાથે શું લગાડેલું હોય છે. સીપીયુની અંદર જે ફેન આવેલી હોય છે, નાની એવી ફેન આવેલી છે, તો એની સાથે શું લગાડેલું હોય છે. તો મિત્રો એની અંદર લગાડેલું હોય છે એલ્યુમિનિયમ સિંક લગાડેલું હોય છે. હું શું હોય છે, એલ્યુમિનિયમનું સિંક લગાડેલું હોય છે. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે તાંબાના વાયરને ફરતી વીંટાળેલા વાયરને શું કહેવામાં આવે છે. તાંબાના વાયરને ફરતે વીંટાળેલા વાયરને શું કહેવામાં આવે છે. તો મિત્રો એને કહેવામાં આવે છે કોએક્સિબલ કેબલ. શું? કોએક્સિબલ કેબલ કહેવામાં આવે છે. ઓકે, અને ફર્સ્ટ ક્વેશ્ચન આજનો, તાંબાના વાયરને ફરતે વીંટાળેલા વાયરને શું કહેવામાં આવે છે. તો મિત્રો તાંબાનો જે વાયર હોય એને ફરતી બાજુ જે વીંટાળેલા વાયરને કહેવામાં આવે છે કોએક્સિબલ, કોએક્સિયલ. કોએક્સિયલ એટલે કે એ આખા જે વાયર હોય છે એને પછી કહેવામાં આવે છે કોએક્સિબલ કેબલ. ઓકે, ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે ઇમેલનું પૂરું નામ શું છે. ઇમેલનું પૂરું નામ શું છે. તો મિત્રો ઇમેલનું પૂરું નામ છે ઇલેક્ટ્રોનિક મેઇલ, અને એને ગુજરાતીમાં કહેવામાં આવે છે વીજાણુ ટપાલ, વીજાણુ ટપાલ. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે એશિયાનું સૌથી મોટું ફાઇબર ઓપ્ટિક નેટવર્ક કયું છે. એશિયાનું સૌથી મોટું ફાઇબર ઓપ્ટિક નેટવર્ક કયું છે. તો એ છે જીસ્વાન, જીસ્વાન. અને જીસ્વાનનું પૂરું નામ છે ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક. ઓકે, ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક. અને મિત્રો આમ જો જનરલી બીજા નેટવર્કના પ્રકાર આપણે જોઈએ તો છે લેન છે, લોકલ એરિયા નેટવર્ક. ઓકે, લેન છે. ત્યારબાદ છે વેન છે, વાઇડ એરિયા નેટવર્ક. ત્યારબાદ છે લેન છે, વેન છે. ત્યારબાદ છે મેન છે, મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. ત્યારબાદ છે પાન પણ છે, પાન પણ છે, પર્સનલ એરિયા નેટવર્ક. ઓકે, ત્યારબાદ હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન કે કઈ કી દ્વારા સેલ એ વન પર જઈ શકાય છે. મિત્રો તમારે એક્સેલ હોય, આ એક્સેલ, એની અંદર આવા રોવ આવેલી હોય છે અહીંયા, અને એની અંદર અહીંયા કોલમો આવેલી છે અલગ અલગ, આવી કોમલ હોય છે. હવે તમારે અહીંયા, તમે અહીંયા તમારો એરો હોય, તમારો અહીંયા કર્સર હોય, હવે તમારે ડાયરેક્ટ સીધું આ સેલ એ વન પર જવું હોય, આ એ અને આ વન, તો અહીંયા એ વન પર તમારે ડાયરેક્ટ જવું હોય તમે કઈ કીથી ડાયરેક્ટ સીધા તમે એ વન સેલ પર જઈ શકો છો. તો મિત્રો અહીંયા તમારે જવું હોય તો તમારે દબાવવી પડશે કંટ્રોલ પ્લસ હોમ કી પ્રેસ કરશો, કંટ્રોલ પ્લસ હોમ કી, એટલે તમે ડાયરેક્ટ સીધા એ વન પર જઈ શકો છો. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન, રનનો ઉપયોગ કમ્પ્યુટરમાં શું કરવા માટે થાય છે. રન કમાન્ડ છે એનો કમ્પ્યુટરમાં ઉપયોગ શેનો શું થાય છે એમ. તો રનનો ઉપયોગ થાય છે કોઈ પણ એપ્લિકેશન શરૂ કરવા માટે રન કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ડ એપ્લિકેશન અથવા તો કોઈ પણ પ્રોગ્રામમાંથી બહાર નીકળવાની શોર્ટકટ કી કઈ છે. મિત્રો ગુજરાત સરકારની ક્લાસ 3ની તમામ એક્ઝામની અંદર કમ્પ્યુટરની અંદર વારે ઘડીએ શોર્ટકટ કી પૂછાતી હોય છે. તો શોર્ટકટ કી છે એ તમે મિત્રો ખાસ યાદ રાખી લેજો. તો આ વર્ડ એપ્લિકેશન છે એની અંદરથી કોઈ પણ પ્રોગ્રામમાંથી બહાર નીકળવું હોય તો એના માટેની શોર્ટકટ કી છે અલ્ટર F4. અલ્ટર F4 કરશો એટલે તમે ડાયરેક્ટ સીધા વિન્ડોઝ હોય છે, વર્ડ એપ્લિકેશન હોય છે એની અંદરથી તમે બહાર નીકળી જશો અને તમારા વિન્ડોઝની, તમારા કમ્પ્યુટરની મૂળ સ્ક્રીન પર તમે આવી જશો. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન, WMLનું પૂરું નામ જણાવો. WMLનું પૂરું નામ જણાવો. તો એનું મિત્રો પૂરું નામ છે વાયરલેસ માર્કઅપ લેંગ્વેજ, વાયરલેસ માર્કઅપ લેંગ્વેજ. ઓકે, ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન, સાવ ઇઝી ક્વેશ્ચન છે કે USBનું પૂરું નામ જણાવો. USBનું પૂરું નામ જણાવો. એનું પૂરું નામ છે યુનિવર્સલ સિરિયલ બસ, યુનિવર્સલ સિરિયલ બસ, એટલે કે સી આન્સર આવશે, યુનિવર્સલ સિરિયલ બસ. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે DTPનું પૂરું નામ જણાવો. DTPનું પૂરું નામ જણાવો. તો મિત્રો DTPનું પૂરું નામ છે ડેસ્કોપ પબ્લિશિંગ, ડેસ્કોપ પબ્લિશિંગ છે DTPનું પૂરું નામ. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે ઓપ્ટિકલ ડિસ્ક તરીકે કોનો સમાવેશ થતો નથી. ઓપ્ટિકલ ડિસ્ક હોય છે એની અંદર કોનો સમાવેશ થતો નથી. તો મિત્રો એનો ફ્લોપી ડિસ્ક છે એનો સમાવેશ થતો નથી. જેમ કે DVD છે, ડિજિટલ વર્સેલિટી ડિસ્ક, CD-ROM છે, કોમ્પેક્ટ ડિસ્ક, રીડ ઓનલી મેમરી એનું પૂરું નામ છે. ઓકે, તો આ ત્રણેયનો સમાવેશ થાય છે WORM,
સીડી રોમ ડીવીડી આ વગેરેનો ઓપ્ટિકલ ડિસ્કની અંદર સમાવેશ થાય છે, પરંતુ ફ્લોપી ડિસ્ક જો છે એનો સમાવેશ ઓપ્ટિકલ ડિસ્કની અંદર સમાવેશ થતો નથી. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે બાઇનરી પત્તીમાં કેટલા અંક હોય છે. મિત્રો બાઇનરી પત્તી હોય છે એની અંદર ટોટલ કેટલા અંક હોય છે, તો એની અંદર ટોટલ બે અંક હોય છે અને ક્યાં, તો કે 01 01. મિત્રો કમ્પ્યુટર છે તે ડાયરેક્ટ સીધું એમણે વર્ક નથી કરતું, એની અંદર એની લેંગ્વેજ હોય છે એને ટ્રાન્સલેટ કરવી પડે છે, એને મશીન લેંગ્વેજ પણ કહેવામાં આવે છે. તો એના માટે આ બાઇનરી પત્તીનો ઉપયોગ કરવામાં આવે છે, બાઇનરી પત્તીનો. ઓકે, તો એ છે આ 01, જે આપણે કોઈ પણ વસ્તુ ટાઈપ કરીએ છીએ એના 01ની અંદર તે કોડેટ થાય છે ઓટોમેટિક એની અંદર પ્રોગ્રામની અંદર, અને ત્યારબાદ આ બાઇનરી પત્તી દ્વારા તમને અહીંનું આઉટપુટ મળે છે. અને મિત્રો પ્રોગ્રામર તરીકે જે પ્રોગ્રામર છે એની શોધ છે તે લેડી ઓગસ્ટાએ કરી હતી. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન, રજિસ્ટર અને મેમરી લોકેશનના સમૂહ કોણ સાચવે છે. રજિસ્ટર અને મેમરી લોકેશનના સમૂહને કોણ સાચવે છે, તો એ મિત્રો છે ALU એટલે કે એરિથમેટિક લોજિકલ યુનિટ, એરિથમેટિકલ લોજિકલ યુનિટ. અને એ છે આપણા જે રજિસ્ટર અને મેમરી હોય છે એના લોકેશનને સાચવી રાખે છે. CPUનું પૂરું નામ જોઈએ તો કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. ત્યારબાદ છે MU, તો MUનું પૂરું નામ છે મેમરી યુનિટ. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન, IBM એટલે શું. મિત્રો IBM એક કંપની છે, એનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. મિત્રો આ IBM કંપની છે એના CEO તરીકે અત્યારે તાજેતરમાં જ વર્તમાનમાં જ આપણા ભારતના એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવી છે IBM કંપનીના CEO તરીકે તાજેતરમાં જ ભારતના એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવી છે. CEO ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસ તરીકે નિમણૂક કરવામાં આવી છે, તો એ કોણ છે, એ વ્યક્તિનું નામ શું છે તમારે કોમેન્ટમાં બતાવવાનું છે. IBMના CEOને નામ તમારે બતાવવાનું છે જે ભારતનો વ્યક્તિ છે અને અત્યારે તાજેતરમાં જ એની સ્થાપના અને એની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે સ્થાયી રેમને સામાન્ય રીતે ક્યાં નામે ઓળખવામાં આવે છે. જે સ્થાયી રેમ હોય છે એને સામાન્ય રીતે ક્યાં નામે ઓળખવામાં આવે છે, તો મિત્રો એને કહેવામાં આવે છે સ્ટેટિક રેમ. શું? સ્ટેટિક રેમ તરીકે એને ઓળખવામાં આવે છે અને સ્થાયી રે છે એ ચેન્જ નથી થતી. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે CRTનું પૂરું નામ શું છે. મિત્રો આ ઘણી બધી પરીક્ષાની અંદર CRTનું પૂરું નામ પૂછાઈ ગયું છે, તો આ CRTનું પૂરું નામ છે કેથોડ રે ટ્યુબ. ઓકે, ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન, ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ વધુને વધુ શેમાં થાય છે. ઓપ્ટિકલ ફાઇબર હોય છે એનો વધુને વધુ ઉપયોગ શેમાં થાય છે, તો એનો ઉપયોગ થાય છે નેટવર્ક માટે. ઓકે, નેટવર્ક માટે આ ઓપ્ટિકલ ફાઇબર છે એનો સમાવેશ એનો ઉપયોગ થાય છે. અને જે આ ઓપ્ટિકલ ફાઇબર હોય છે એની જે સ્પીડ હોય છે ઇન્ટરનેટની એ સૌથી વધારે હોય છે. વર્તમાનમાં આખા ભારતની અંદર આ વાઈફાઈ કનેક્શન માટે જીઓ દ્વારા પણ આ ફાઇબર ઓપ્ટિક્સ છે તે જમીનમાં નાખવામાં આવી રહ્યો છે. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયું નિર્ગમ ઉપકરણ નથી. તો મિત્રો એ છે પ્લોટર. શું છે? પ્લોટર. નિર્ગમ એટલે શું થાય? નિર્ગમ એટલે થાય છે ઇનપુટ. નિર્ગમ એટલે ઇનપુટ. ઓકે, નિર્ગમ એટલે આમાં ઇનપુટનો સમાવેશ, આમાં કેનો ઇનપુટનો સમાવેશ થતો નથી, તો એ છે પ્લોટર. પ્લોટર છે તે આઉટપુટ ડિવાઇસ છે. કીબોર્ડ, ટ્રેકબોર્ડ, લાઇટ પેન આ વગેરે જે ડિવાઇસ છે તે ઇનપુટ ડિવાઇસ છે, અને પ્લોટર દ્વારા જે મોટા નકશાઓ હોય છે એ પ્રિન્ટ કાઢવામાં આવે છે, એટલે આ પ્લોટર છે તે આઉટપુટ ડિવાઇસ છે. એટલે કે આ આન્સર આવશે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન કે UPSનું આખું નામ શું છે. તો મિત્રો એનું આખું નામ છે અનઇન્ટરપ્ટેબલ પાવર સપ્લાય, એટલે કે ડી આન્સર આવશે, અનઇન્ટરપ્ટેબલ પાવર સપ્લાય.
ઓકે, યાદ રાખજો. ત્યારબાદ છે હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કાર્ય કોણ કરે છે? હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કાર્ય કોણ કરે છે? તો મિત્રો યાદ રાખજો, હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કામ કરે છે ઓપરેટિંગ સિસ્ટમ. ઓપરેટિંગ સિસ્ટમ વગર આપણે કમ્પ્યુટર અથવા તો લેપટોપ કે કોઈ પણ જે આ મોનિટર હોય છે એનું, કમ્પ્યુટરનું, એને ચલાવવું અશક્ય છે. ત્યારબાદ છે ડેટા મેનેજમેન્ટ માટે કઈ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવે છે? ડેટા મેનેજમેન્ટ માટે કઈ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવે છે? તો એ છે ફોક્સ પ્લસ. કયો? ફોક્સ પ્લસ. એનો ઉપયોગ ડેટા મેનેજમેન્ટ માટે ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન કે એનેલોગ ડેટા લખવા શું વપરાય છે? એનેલોગ ડેટા લખવા શું વપરાય છે? તો મિત્રો એના માટે વપરાય છે ઓડિયો કેસેટ. ઓડિયો કેસેટ દ્વારા તમે એનેલોગ ડેટા હોય છે એને તમે લખી શકો છો. ત્યારબાદ છે LMB શબ્દ કયા ઉપકરણ સંબંધિત ટેકનિકલ શબ્દ છે? LMB શબ્દ કયા ઉપકરણ સંબંધિત ટેકનિકલ શબ્દ છે? તો એ છે માઉસ સંબંધિત. ઓકે, માઉસ. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે નીચેનામાંથી નાનામાં નાનો યુનિટ કયો છે? નીચેનામાંથી નાનામાં નાનો યુનિટ કયો છે? તો કે બાઇટ, બીટ, MB, KB. તો આમાંથી નાનામાં નાનો યુનિટ છે બીટ. બીટ છે તે સૌથી નાનામાં નાનો યુનિટ છે. મિત્રો 8 બીટ ભેગા કરો, 8 બીટ ત્યારે 1 બાઇટ બને છે. યાદ રાખજો 1 બાઇટ. અને આવા 4 બીટ ભેગા કરો, 4 બીટ ત્યારે 1 નિબલ ભેગો થાય છે, 1 નિબલ બને છે. અને 1024 બાઇટ ભેગા કરો ત્યારે 1 MB, 1024 MB ભેગી કરો ત્યારે 1 GB બને છે. અને 1024 GB ભેગી કરો ત્યારે 1 TB બને છે. ઓકે, એના ઘણા બધા આખો ડેટા છે, આખું લાંબુ લિસ્ટ છે આ મેમરીનું. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે શેમાં નિયંત્રણ એકમની મૂળભૂત આજ્ઞાઓ સમાયેલી હોય છે? શેમાં નિયંત્રણ એકમની મૂળભૂત આજ્ઞાઓ સમાયેલી હોય છે કંટ્રોલ માટેની? તો એ હોય છે ફર્મવેરમાં. શેમાં? ફર્મવેરની અંદર તેની આજ્ઞાઓ સમાયેલી હોય છે. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે કોઈ પણ મેઇન મેમરી અને રજિસ્ટર વચ્ચે બફરનું કાર્ય કોણ કરે છે? મેઇન મેમરી અને રજિસ્ટર વચ્ચે બફરનું કાર્ય કોણ કરે છે? તો મિત્રો એ કરે છે કેશ મેમરી. કેશ મેમરી છે તે મેઇન મેમરી અને રજિસ્ટર વચ્ચે બફરનું કાર્ય કરે છે. તેના પૈકી સૌથી નાનામાં નાનું કમ્પ્યુટર કયું છે? તો મિત્રો અલગ અલગ પ્રકારના કમ્પ્યુટર હોય છે, જેમ કે લેપટોપ હોય છે, નોટબુક હોય છે, PDA હોય છે, કમ્પ્યુટર હોય છે. તો એની અંદર સૌથી નાનામાં નાનું કમ્પ્યુટર છે PDA, કે જેને પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ પણ કહેવામાં આવે છે. અને મિત્રો અમારા કમ્પ્યુટરના આગળના વિડીયો તથા ગુજરાતના તમામ જિલ્લાઓના વિથ ડિટેલના જો વિડીયો તમારે જોવા હોય તો વિડીયોને નીચે તેની લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, ક્યુ કાર્ય એન્ટર કી દ્વારા થાય છે? કે ક્યુ કાર્ય એન્ટર કી દ્વારા થાય છે, કે કમ્પ્યુટરની અંદર એન્ટર કી આવેલી છે એના દ્વારા ક્યુ કાર્ય થાય છે? તો એના દ્વારા કાર્ય થાય છે LMB. ક્યુ? LMB. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે EPROમાં કોનો ઉપયોગ થાય છે? EPROમાં કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો એની અંદર UV લાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. શેનો? UV લાઇટનો EPROમાં ઉપયોગ કરવામાં આવે છે, કે ઇલેક્ટ્રોનિકલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરીની અંદર. ત્યારબાદ છે કે નેક્સ્ટ ક્વેશ્ચન કે SCSI નો સંબંધ કોની સાથે છે? SCSI નો સંબંધ કોની સાથે છે? તો મિત્રો એનો જે સંબંધ છે તે HD સાથે છે, હાઈ ડેફિનેશન સાથે છે SCSI નો સંબંધ. ઓકે, ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે CPUને કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવે છે? CPU છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, તો એને ટોટલ કેટલા ભાગની અંદર વિભાજિત કરવામાં આવે છે? તો CPUને ટોટલ 3 ભાગની અંદર વિભાજિત કરવામાં આવે છે, જેમ કે ALU છે, એરિથમેટિક લોજિકલ યુનિટ, મેમરી યુનિટ છે, મધરબોર્ડ છે. ઓકે, ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે ગાણિતિક અને તાર્કિક એકમનું ટૂંકું નામ શું છે? ગાણિતિક અને તાર્કિક કાર્ય જે કરવામાં આવે છે એનું ટૂંકું નામ શું છે? તો એનું ટૂંકું નામ છે ALU, કે જેને
એરિથમેટિક લોજિકલ યુનિટ કહેવામાં છે, એરિથમેટિક લોજિકલ યુનિટ પણ કહેવામાં આવે છે. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે સીપીયુમાં કોના દ્વારા ડેટા અને આજ્ઞાઓનો સમૂહ થાય છે. સીપીયુની અંદર કોના દ્વારા ડેટા અને આજ્ઞાઓનો સંગ્રહ કરવામાં આવે છે, તો એની અંદર રજિસ્ટરનો સંગ્રહ કરવામાં આવે છે. એનો રજિસ્ટર દ્વારા એના ડેટા અને આજ્ઞાઓનો સંગ્રહ કરવામાં આવે છે. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે કોના સમૂહને રાખવાની જગ્યાને ફોલ્ડર કહે છે, કે જે ખાલી જગ્યાના સમૂહને રાખવાની જગ્યાને ફોલ્ડર કહેવામાં આવે છે. તો જે ફાઇલો હોય છે, ફાઇલો જે રાખવાની જગ્યા હોય છે એને ફોલ્ડર કહેવામાં છે, કે જે કોઈ પણ જાતનું આપણે ફોલ્ડર બનાવીએ છીએ એની અંદર આ ફાઇલનો સંગ્રહ કરવામાં આવે છે કમ્પ્યુટરની અંદર. અને જે ફોલ્ડર હોય છે તે જનરલી પીળા કલરનું હોય છે, અને જે ન્યૂ ફોલ્ડર આપણે જનરલી બનાવીએ તો બાય ડિફોલ્ટ તેનું નામ હોય છે ન્યૂ ફોલ્ડર. ત્યારબાદ છે કમ્પ્યુટરમાં વીજ પ્રવાહ ચાલુ કરવાથી થતી પ્રક્રિયાને શું કહેવામાં છે, કે કમ્પ્યુટરની અંદર જ્યારે પાવર ઇનપુટ કરવામાં આવે છે ત્યારે જે કાર્ય થાય છે કમ્પ્યુટરની અંદર, તો એને શું કહેવામાં આવે છે, તો એને કહેવામાં છે બુટિંગ કહેવામાં છે. શું કહેવામાં છે? બુટિંગ. કે જ્યારે જનરલી આપણે કમ્પ્યુટર ચાલુ કરીએ તો જે વિન્ડોઝ છે જનરલી બુટિંગ થતું હોય છે, ત્યારબાદ જે કમ્પ્યુટર હોય છે તે શરૂ થાય છે, તો એને વીજ પ્રવાહ ચાલુ થતી પ્રક્રિયાને બુટિંગ કહેવામાં આવે છે. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે DVDમાં ડેટા કયા સ્વરૂપે લખવામાં આવે છે. ડિજિટલ, વર્સાલિટી, ડિસ્કની અંદર ડેટા કયા સ્વરૂપે લખવામાં આવે છે, તો એ ડિજિટલ સ્વરૂપે લખવામાં આવે છે. કેવા? ડિજિટલ સ્વરૂપે જે ડેટા હોય છે લખવામાં આવે છે. જનરલ માની લો કે આપણે કોઈ PPT હોય કે PDF ફાઇલ બનાવી પછી એને આપણે DVDમાં આપણે સેવ કરી શકીએ, તો એ ડિજિટલ ડેટા છે. ધારો કે કોઈ મૂવી છે તો એનો આપણે DVDની અંદર સંગ્રહ કરીએ છીએ, તો એ પણ એક ડિજિટલ જ ડેટા છે. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે શિક્ષણ સંબંધિત સંસ્થાઓ માટે કયું ડોમેન વપરાય છે. શિક્ષણ સંબંધિત સંસ્થાઓ માટે કયું ડોમેન વપરાય છે, તો એના માટે વપરાય છે .edu નામનું જે ડોમેન હોય છે .edu નામનું, તો એ શિક્ષણ સંબંધિત સેવા માટે વાપરવામાં આવે છે .edu નું. ત્યારબાદ કોઈ ગવર્મેન્ટ હોય સરકાર માટે .government વપરાય છે, ઇન્ડસ્ટ્રીયલ માટે .in વપરાય છે, ઓકે, બિઝનેસ માટે બીજ વપરાય છે, કોઈ સંસ્થા હોય તો એના માટે .org વપરાય છે, કોમર્શિયલ જે હોય કોમર્શિયલ સંસ્થા કોમર્શિયલ મતલબ કે જે કોમર્શિયલ બિઝનેસ કે એના રિલેટેડ હોય છે તો એના માટે .com વપરાય છે. ત્યારબાદ છે ઇન્ટેલ કંપની શું તૈયાર કરે છે. ઇન્ટેલ કંપની છે તે શું તૈયાર કરે છે, તો આપણે જનરલી લેપટોપમાં આપણે જોતા હોય તો એમાં ઇન્ટેલનું લોગો લગાવેલો હોય છે ઉપર, તો એ ઇન્ટેલ શું છે, તો ઇન્ટેલ કંપની છે તે માઇક્રો પ્રોસેસર બનાવે છે. શું બનાવે છે? ઇન્ટેલ કંપની માઇક્રો પ્રોસેસર બનાવે છે. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે કયો DBMS સોફ્ટવેરનો એક પ્રકાર છે. કયો? ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો એક સોફ્ટવેરનો એક પ્રકાર છે. ડેટાબેઝ મેનેજમેન્ટ સોફ્ટવેરનો એક પ્રકાર છે, તો એ છે એ ફોક્સ પ્રો છે એક ડેટાબેઝ મેનેજમેન્ટના સોફ્ટવેરનો જ એક પ્રકાર છે. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે ટ્રાન્ઝિસ્ટરની શોધ કોણે કરી હતી. ટ્રાન્ઝિસ્ટરની શોધ કયા વર્ષમાં કરી હતી. ટ્રાન્ઝિસ્ટરની શોધ કયા વર્ષમાં કરવામાં આવી હતી, તો ઈસવીસન 1948ની અંદર ટ્રાન્ઝિસ્ટરની શોધ કરવામાં આવી હતી. તો મિત્રો, આ ટ્રાન્ઝિસ્ટરની શોધ કોને કરી હતી એ તમારે કોમેન્ટની અંદર બતાવવાનું છે. જો આપણે ટોટલ 5 પેઢીના કમ્પ્યુટરો હતા. પ્રથમ પેઢીના કમ્પ્યુટરની અંદર વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો હતો, ત્યારબાદ બીજી પેઢીના કમ્પ્યુટરની અંદર ટ્રાન્ઝિસ્ટરનો, ત્રીજી પેઢીના કમ્પ્યુટરની અંદર IC ચિપનો, ઓકે, અને ત્યારબાદ છે અલ્ટ્રા સ્કેલ અલ્ટ્રાનો પણ સમાવેશ થતો હતો, અને અત્યારે તો હાલમાં જોવા જઈએ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થાય છે 5મી પેઢીમાં. ત્યારબાદ છે DIP નું પૂરું નામ શું છે, તો એનું પૂરું નામ છે ડ્યુઅલ ઇનલાઇન છે, એ DIP નું પૂરું નામ છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન કે પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં શેનો ઉપયોગ થતો હતો. અત્યારે જ આપણે જોયું કે પ્રથમ પેઢીમાં શેનો ઉપયોગ થતો હતો, તો કે વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો હતો. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે ઉચ્ચ સ્તરીય ભાષામાં લખાયેલા પ્રોગ્રામને મશીન ભાષામાં તબદીલ કરવા માટેનો સોફ્ટવેર એટલે શું.
ઉચ્ચ સ્તરીય ભાષામાં લખાયેલ પ્રોગ્રામને મશીન ભાષાની અંદર આપણે તબદીલ કરવું હોય તો એના માટેના કયા સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે, તો એના માટે કમ્પાઇલરનો ઉપયોગ થાય છે, જેનો કમ્પાઇલરનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ છે લેઝર, નેક્સ્ટ કહે છે કે લેઝર પ્રિન્ટરની અંદર અક્ષરો છાપવા માટે ધરાવતા પાવડર ક્યાં નામે વપરાય છે, કે જે લેઝર પ્રિન્ટર હોય છે એની અંદર જે આપણે અક્ષર હોય છે આપણે છાપવા હોય તો એની અંદર એક પાવડર એનો એની અંદર વાપરવામાં આવે છે, તો એ પાવડરનું નામ શું છે, તો એ પાવડરનું નામ છે ટોનર. જે ટોનર ટોનર નામનો જે પાવડર હોય છે તે આ લેઝર પ્રિન્ટરની અંદર વાપરવામાં આવે છે અક્ષરો છાપવા માટે. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે ફક્ત વાંચી શકાય તેવી મેમરીનું ટૂંકમાં નામ જણાવો, કે જે એવી મેમરી કે જે ફક્ત ને ફક્ત વાંચી શકાય તેની અંદર કોઈ પણ જાતનું એડિટિંગ ન કરી શકાય કે કંઈ પણ જાતનું લખી ન શકાય, રાઇટ ન કરી શકાય, તો એવી મેમરી કઈ છે, તો એ મેમરી છે રોમ, છે રીડ ઓનલી મેમરી, જેને રીડ ઓનલી મેમરી કહેવામાં આવે છે, કે જેની અંદર ફક્ત વાંચી શકાય છે. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે અંગત કમ્પ્યુટર એટલે કે પર્સનલ કમ્પ્યુટર પર સૌથી વધુ પ્રચલિત GUI કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ ક્યુ છે, તો પર્સનલ કમ્પ્યુટરની અંદર સૌથી વધારે પ્રચલિત GUI હોય તો એ છે વિન્ડોઝ છે, તે આપણું GUI તરીકે પ્રખ્યાત છે, વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ. ત્યારબાદ છે CU એટલે શું, સાવ ઇઝી ક્વેશ્ચન છે, CU કંટ્રોલ યુનિટ. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે કમ્પ્યુટર કેવા પ્રકારનું યંત્ર છે, કમ્પ્યુટર કેવા પ્રકારનું યંત્ર છે, તો કમ્પ્યુટર એક જાતનું ઇલેક્ટ્રોનિક્સ પ્રકારનું યંત્ર છે. કેવું? ઇલેક્ટ્રોનિક પ્રકારનું યંત્ર છે, કે જેને ચાલુ કરવા માટે આપણે લાઇટ અથવા તો બેટરીની જરૂર પડે છે. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે વિન જીપ નામના ટૂલની મદદથી શું થાય છે, તો એની મદદથી આપણે જે જીપ ફાઇલ હોય છે તો એની એના દ્વારા આપણે જે ફાઇલ હોય છે તે એને એક કરતાં વધુ ફાઇલ હોય છે એને ભેગી કરી શકાય છે. માની લો કે તમારી પાસે 10 ફાઇલો છે, હવે આ 10 ફાઇલને તમારે અલગ અલગ તમે સાચવો, એની જગ્યાએ આ 10 ફાઇલ છે એને એક જીપ ફાઇલની અંદર તમે સેવ કરી નાખો, તો આ 10 ફાઇલ છે એક જ ફાઇલની અંદર તેનો સંગ્રહ થઈ જાય, એટલે એક જ ફાઇલ ખોલતા તમને 10 ફાઇલ તમને એમાંથી મળી જાય છે. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે કાગળ ઉપર આઉટપુટ લેવા માટે ઉપયોગી સાધન ક્યુ છે. આપણે જે કાગળ ઉપર આપણું જે લેપટોપની અંદર માની લો કે આ પેપર છે આપણી પાસે, આ યુવા MCQ વાળું આપણું પેપર છે, હવે એને આપણા કમ્પ્યુટરની છે, હવે એને કાગળ ઉપર આપણે છાપવું હોય તો આપણે શું શેનું જરૂર પડે, સામાન્ય વસ્તુ છે, તો કે આપણે પ્રિન્ટરની જરૂર પડે, શેની? પ્રિન્ટર દ્વારા આપણે એને છાપી શકીએ છીએ. અને પ્રિન્ટરના ઘણા બધા પ્રકારો છે, લેઝર પ્રિન્ટર છે, ઇંક પ્રિન્ટર છે, ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર છે, તો એવા અલગ અલગ એના પ્રકારો પણ છે. ત્યારબાદ છે પેન્ટમાં એક્સેસરીઝ સમૂહમાં આવેલા કયા ટૂલ લગભગ સંપૂર્ણપણે માઉસ સંચાલિત હોય છે, તો એના માટેના ટૂલ હોય છે તે પેન્ટ બ્રશની અંદર જે ટૂલ આવેલા છે તે લગભગ માઉસના આધારે જ એને ઉપયોગી માઉસના આધારે તેને આપણે ઉપયોગ